માત્ર એક જ કલાકના વરસાદમાં ફરીથી અમદાવાદ પાણી પાણી થવા લાગ્યું હતું. પશ્ચિમ વિસ્તારમાં ઉસ્માનપુરા, નારણપુરા, ઈઈસી બ્રિજ નીચે ટી શાસ્ત્રી નગર જતા બ્રિજની બાજુમાં રસ્તો આખો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ વિસ્તાર મુખ્યમંત્રીનો મત વિસ્તાર છે, જેથી તાત્કાલિક ધોરણે કોર્પોરેશનની ટીમ આવી પાણીના નિકાલ માટે ગટરના ઢાંકણા ખોલી કામગીરી શરૂ કરવામાં આવી હતી. તો કોર્પોરેશનના અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા અને પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરતા નજરે પડ્યા હતા. પરંતુ અહીંના સ્થાનિકોનો આરોપ છે કે છેલ્લા 20 વર્ષથી આ રોડ પર પાણી ભરાય છે, પરંતુ તંત્ર તરફથી કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી. રાજનેતાઓ માત્ર વોટ લેવા આવે છે, પરંતુ આવી તકલીફ થાય ત્યારે કોઈ આવતું નથી. આજે વહેલી સવારથી શરૂ થયેલ અમદાવાદનો વરસાદે ફરી એકવાર અમદાવાદ એટલે કે મેગા સિટી, સ્માર્ટ સિટીની હાલત ખરાબ કરી છે. એક કલાકના અનરાધાર વરસાદે અમદાવાદ શહેરના અનેક પોસ વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી દીધા છે. હજી 72 કલાક પહેલા અમદાવાદમાં અનરાધાર વરસાદ થયો હતો અને ત્યારે સ્થાનિક તંત્ર કહેતું હતું કે અમે આમાંથી શીખ લીધી છે, પાણીનો ભરાવો નહીં થાય. 132 ફૂટનો રિંગ રોડ પાણીમાં ગરકાવ થયો છે અને આપ જોઈ રહ્યા છો કે જે નોકરી કામ ધંધે નીકળતા લોકો છે પોતાના સ્કૂટરો, પોતાના ફોર વ્હીલ સાથે, તે લોકોને અત્યારે તકલીફ પડી રહી છે. એમસીના કર્મચારીઓ અત્યારે પાણીના નિકાલ માટે મથામણ કરી રહ્યા છે. અનેક રિક્ષાઓ બંધ પડી રહી છે. નાના એવા વરસાદ એટલે કે થોડી માત્રાના વરસાદે ખાસ કરીને કહેવાય કે સ્થિતિની વિકટતા એટલે કે સ્થિતિ કેટલી વિકરાળ છે તે બતાવી છે. જો આ વરસાદ વધારે ચાલુ રહે તો અમદાવાદની હાલત શું થાય તે કેવું મુશ્કેલ છે. એક વડીલ સાથે અમે વાત કરવાનો પણ પ્રયત્ન કરીશું, ખાસ કરીને કે તેઓ શું કહી રહ્યા છે અને જેઓ અહીંના સ્થાનિક છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપનું નામ? રમેશભાઈ. રમેશભાઈ, કેટલા વર્ષથી પાણી ભરાય છે અને કેટલી મુશ્કેલી પડે છે કાયમી? દર વર્ષે દર ચોમાસે આ જ પ્રોબ્લેમ ઉભો થાય છે. મ્યુનિસિપાલિટીનો સ્ટાફ બિચારો આવે, મહેનત કરે, વળી પાછું બધું બંધ થઈ જાય, પાછું હતું એની પોઝિશન થાય છે. આગલે હમણે ગયા શુક્રવારે વરસાદ આવ્યો ત્યારે અમારા ઘર સોરું પાણી જતું રહ્યું હતું, કોઈ નિકાલ રસ્તો જ નથી, આમના ભર્યું રહે. પછી આવે ટકા બધું થઈ જાય છે, શું થાય? કોઈ મદદ મળે છે ખરી રમેશભાઈ? ક્યારે? કોઈ મદદ નહીં, કાંઈ નહીં, કોઈ પૂછવા નથી આવતું ને સાહેબ. મદદની ક્યાં વાત કરો, ખાલી આશ્વાસન રૂપી એમ કે ભાઈ અમે ઊભા છે તોય બહુ થઈ જાય, કોઈ પૂછતું જ નથી. આપ કઈ, સ્થાનિક લોકો કહી રહ્યા છે કે કોઈ મદદ માટે આવતું નથી, કોઈ પૂછવા આવતું નથી. કોર્પોરેશનની ટીમ અહીંયા પહોંચી છે અને પાણીના નિકાલ માટે તેના અધિકારીઓ માર્ગદર્શન આપી રહ્યા છે કે તાત્કાલિક અસરથી આ પાણીનો નિકાલ થાય. કારણ કે રવિવારના વરસાદે અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ ઉપર મોટી ગાજ ગરી હતી અને તે જ કારણોસર અત્યારે ટીમો ઉતરી છે મેદાનમાં અને તે લોકો આ પાણીનો નિકાલ થાય તેની વ્યવસ્થા કરી રહ્યા છે અને તે લોકો પહોંચ્યા છે. તો માત્ર થોડા વરસાદે અમદાવાદ એટલે કે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને તરબોળ કરી નાખ્યું છે. કેમેરામેન મૌલિક ગજ્જર સાથે ભૌમિક વ્યાસ, કનેક ગુજરાત, અમદાવાદ. કનેક ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ.